तुम्हें मारा दियो ना दी दिल सो सो तो अमर थई निरो तुम्हें मारू नाक घरेणु सो सो तो अमर थई निरो એવી જગદંબા માના સાનિધ્યમાં રૂપલ માના ખોળે એના બગીચાના બધાય ફૂલડા મંદિર નવા મૂર્તિ નવી જેના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વો તો જૂના ને જૂના અમારે હર્ષદભાઈ રીબડિયા ધારાસભ્ય વિસાવદર થી પધાર્યા છે એમને પણ આયા આવકારે છે આખું આમ તો માતાજીનો સેવક સમુદાય કારણ કે હું પાછો આ બાજુ બહુ આવવાનું નહીં એટલે મને પોલિટિકલ લાઈનની ખબર ન હોય ને હર્ષદભાઈને પણ હજારો વંદન આ બધાય નામી અનામી મહેમાનો છે ધારાસભ્ય હોય સાંસદ હોય બધા આ માના આમંત્રણને માન આપી ભાવને માન આપી બધાય જ્યારે માના દરબારમાં આવ્યા છે ત્યારે થોડી વાતોની વંદના આપણે કરવી છે આયા હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અને હબકીને ન કદી આમ થજતા અરે એક નાકને કારણે મર્દ નદ નારીઓ હરખથી મોતના સાજ સજતા આયા શીર સાથે મળે મૈત્રી મોઘી જહા અને પૂર્ણ અતિથની પ્રેમ ઝરણી ભલી ભારતી ભૌમની વંદુ તન યાવડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી આ બલિદાન આપ્યા છે આ ત્યાગ કર્યો છે આ સમર્પણ કર્યો છે એવી આ ધરતી હોય તો એવી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી છે અને એ મને વાત યાદ આવે છે ચારણ જગતમાં બેઠા છું ઘણીવાર બોલ્યો છું એક બે પ્રસંગ ટૂંકમાં કહું માતાજી બેઠા છે રૂપલમાં સામે બેઠા છે ત્યારે ડાયરામાં પણ મેં કીધેલું જો ચારણ જગતંબા ઉપર મહેશભાઈ એકવાર ભરો હોય ને તો પલ્લો એક ઝલ્લો તો કરે લાખો સલામ માં ઉપર ખાલી વિશ્વાસ મૂકી દો શ્રદ્ધા મૂકી દો શંકા ન હોય અને ભરોસો જો માં લાજ રાખશે તો પછી જવા નહીં દે જોગણી તમારી લાખે વાતુ એ લાજ પછી માં રૂપલ કોઈ દી આબરૂ આપણી જવા ન દે લાખ વાતે આબરૂ જવા ન દે જગતંબા એ માનું સાનિધ્ય છે એ માં રૂપલ બેઠા છે ટૂંકી વાત કરી દઉં વેહાણની બાજુમાં ચારણનો નાનો એવો મહેશભાઈ જૂનો ને આઝાદી પહેલાની વાત કદાચ થોડા વર્ષો હજી થયા હશે હાથ આઠ દીકરીઓ ચારણ જગદંબાઈ માથે લોબડીના છેડા રહી ગયેલા સૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે લોબડીના છેડા માથે રહી ગયેલા ધીરા 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 નેહડા માંથી નીકળી ભેસાણમાં આવે અટાણે આપણે એમ બોલી એજ્યુકેશનના યુગ પ્રમાણે શોપિંગ કરવા જવું છે તેદી એમ કેતા હટાણું કરવા જવું છે આવું હટાણું કરવા ચારણ જગતબાયુ નેહડા માંથી નીકળે છો એ હાલતા 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 બહેણ આવ્યા જે કાંઈ ગર્વ કરી લેવાનું હતું એ બધું લઈ લીધું ટૂંકમાં વાત કરું એ જગતબાયુ હાથ આઠ દીકરીઓ ચારણના હતા એ લઈ પોતાના નેહડા ભણી પાછા વળ્યા ભાઈઓ ચારણ જગતંબા કોને કહેવાય કળિયુગમાં હળાહળ કળિયુગમાં વાત કરું મને આનંદ આવે કે માં હજી બેઠી છો જૂના રાપનો છેડી આમાં જાગે ખોક જડાગ જાગીને જાડે જા હરે હોલી કામબાઈ કાળો નાગો કોણ કે કળિયુગમાં ભગવાન નથી કળિયુગમાં માતાજી નથી તમે એકલા બહેન વિચારી લીજો દુનિયા બનાવવા વાળો બેઠો ક્યાં હશે હવાર પડે હાંજ પડે પણ આપણામાં હું કાયમ કહું છું આયા ઈસુદાનભાઈ કે માણાને અભિમાન આવે ને આપણું ભજન એની સાક્ષી પૂરે છે ગર્વ કિયા સોઈ ન હાર્યા હારવાની પહેલી નિશાની આઈ એમ સમથિંગ આ મેં બનાવ્યું છે હું કરું છું હું હોય તો જ હાલે આ જ્યારે આવે આવું એક અભિમાન હિરણ્યકશ્યપને આવ્યું હતું તેથી ભગવાને વાટ નથી જોયો કે બીજા આપણે કહીએ ને મારે જુનાગઢ જવું છે મારે વિસાવદર જવું છે એક કામ નહીં બે પાંચ કામ ભેળા થાય તો આપણે એમ થાય જુનાગઢનો ધક્કો કરીએ અને રાજકોટનો ધક્કો કરીએ એક કામ હાટું થોડું જવાય ભગવાને વાટ નથી જોયો હિરણ્યકશ્યપની વડે આંખું આવીને ભગવાને નક્કી કરી લીધું એક કામ હાટું જવું પડે તો પેશલ ધક્કો કરવો છે પણ મારો ભગત મુસીબતમાં છે પ્રહલાદ હવે જાજા કામ ભેળા કરવા બેહું જો ભગત માથે કઈક અન્યાય થઈ જાય ને કઈ અપરાધ થઈ જાય તો એક હિરણ્યકશ્યપ માટે થઈને ભગવાને નરસિંહ અવતાર ધારણ કર્યો એક હિરણ્યકશ્યપ માટે કારણ કે સત્ય હતું અને સત્ય પરેશાન છે પરાજીત નથી એટલું યાદ રાખજો સત્યને તમે દુખી કરી શકો તમે એને આડો પગ કરી શકો પણ પરેશાન હોય પરાજીત ક્યારે ન હોય કારણ કે ભગવાન સત્યના ત્રાજવે બેઠો છે એટલું યાદ રાખજો હા સત્ય પરેશાન છે પરાજીત નથી કોઈ સત્યને હરાવ્યું હોય એવો એક દાખલો આપી દો બોલવાનું બંધ કરી દો આથી પરેશાન થાય પીડા થાય
कारण के दुनिया से आज पाखंड की पूजा यार दुनिया से कलयुग से पर सत्य ना मार्ग हलवा वालो नरसिंह मेहता सत्य ना मार्ग हलो से पीड़ा घनी थी मांडली की जेल में पूरी दीधा दुनिया एम कहती हम मेहता केव करे से जोई लेवी पण तेदी एक वार नहीं बावन वक्त भगवान ने हेठू आवू पड़ू छे मारो भगत मुसीबत में छे सत्य भेळो हूँ छू मीराबाई ने कहानी ताहली भरी अने झेर आपी दीधु ले मीरा पी जा पण भरो हतो कु सत्य ना मार्गे शू झेर ने अमृत करवा वालो जगत में से तो खरो अने घटा 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 घूटड़े घूटड़े मीरा झेर पी लीधा छे અમારે આઈથી જીલુમામાં કાનિયાડ ખાચર આવ્યા છે એમને આઈમાં પ્રત્યે અદ્ભુત ભાવ છે મને ખ્યાલ છે રૂપલમાં પ્રત્યે પોતાની નિષ્ઠા પોતાનો પ્રેમ પોતાનો ભાવ માનું નામ પડે ને એટલે વધારે બોલાઈ જાય કદાચ આમાં અતિશોક્તિ લાગે પણ કદાચ ખોળિયું ખાલી કરવું પડે તો મારો મામો એમાં પાસી પાની ન કરે આવો જેને મા ઉપર ભાવ છે એ જીલુમામાં આજ માતાજી માટે એક કિલો ચાંદીની પગમાં પહેરવાની સાખડી બનાવીને માના ચરણોમાં મૂકે છે મા આપથી અમે ઉજળા છીએ જીલુમામાની પણ હાજરી છે ઘણા મહેમાનો છે આયા પણ મેં વાત કરી સત્યની વાત આવી સત્ય પરેશાન છે પરા જીત નથી અને તેદી હટાણું કરી અને નેહડામાંથી ચારણ જગદંબાયું નીકળી હાલતા 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 મહેશભાઈ હાજનું ટાણું થઈ ગયેલું દી જળવજળ થઈ ગયેલો પાખું પરવારી પંખીડા અગ્નિત કરતા અવાજ પછી માળાને હલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ ભમંગ ઝાલર ભાંગની પ્રેમાલ કાને જ્યાં પડી ઉરુ નેન હૈયા અનુસંગી ઠનક તનક તંથની મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેર હેઠા અને આમ સધિયા નાવતી સધિયાનું ટાણું થવા જાય હાથ આઠ દીકરીઓ લોબડીના છેડા માથે રહી ગયેલા એક દીકરી એક બેન બીજી બેન ને કહે છે કે બેન હમણાં દી જળવજળ છે આથમી જાય આપણાથી નેહડે નહીં પુગાય તો તેદી એક જગદંબા જેવી દીકરી એટલું કીધું કે મેં એવું સાંભળ્યું છે કે આદી આવડે લોબડીનો ઘા કરીને ઉગતા ફૂરજને આથમમાં નથી દીધો આપણે એ જ આદી આવડના સંતાનો એ જ ચારણો જગદંબાના સંતાનો છીએ અને મા ઉપર ભરોસો છે મને કે મા આપણી આબરૂ લાખ વાતે લાજ રાખશે બાપ આયા આપણા બધાના લોક લાડીલા અને મારા મોટા ભાઈ સમાન કીર્તિદાનભાઈ ગઢવીની હાજરી છે એમને પણ એકવાર જોરદાર થાળીઓથી વધાવી લેજો પધારો પધારો કીર્તિભાઈ થોડી 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 વાતો કરીને 2.5 કલાક બોલવું એનો કોઈ મતલબ નથી એટલે મને વાત વચ્ચે યાદ આવે છે મિત્ર કીજીએ મર્દ મર્દ સૌ દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત મે આવે ઘણા એમ કહેતા હોય એક્ચ્યુઅલી અમારા ગ્રુપ બહુ મોટા છે પછી ધીંગાણું થાય ને પાછું ઓલીને જોવો ને એટલે કાગડા ઉઠતા હોય ગ્રુપે હંકેલો કરી લીધો હોય ભાઈબંધ 5 જ રાખજો પણ મર્દ માણાને ભાઈબંધ રાખજો સાહેબ ઊંધી આંગળીએ ટકોરા ટકોરા કરીને ભાઈબંધ રાખજો કારણ કે ભાઈબંધ છે ને એની ભાઈની ઉપમા આપ્યું છે ભાઈબંધ જે ભાઈ સમાન હોય છે એવા જ ભાઈબંધની મારે ટૂંકમાં આપને વાત કરવી છે મિત્ર કોને કહેવાય ઈશુદાન એક નાના એવા ગામડામાંથી નીકળી અને ઠેઠ પોરબંદરના ઝાપા સુધી માણા પૂગ્યો ભાઈઓ પોરબંદરના ભોગી તો જાય છે પોરબંદરના રાજાનું દિલ જીતી લીધું જેઠવાનું અને દિલ જીત્યા પછી પોરબંદરનો રાજકવિ બનાવવામાં આવે છે ને પોરબંદરનો રાજકવિ બની ગયો પણ મનતાણ થઈ ગઈ કારણ કે હાચો માણા હોય ને એને મનતાણ થઈ જાય હાજી હાજી કરવી હોય ખુશામત કરીને ખાવું હોય તો એને વાંધો ન આવે પણ ચારણને અને પોરબંદરના જેઠવાને થોડીક મનતાણ થઈ એટલે કીધું કવિરાજ કેમ ન હાલે કે તો હું ચારણ છું આમ ન હાલે જેઠવાને કઈ છેલ્લા રામ રામ કરી અને ટૂંકમાં વાત કરું પ્રસંગ તો 1.5 કલાકનો છે પણ રામ રામ છેલ્લા કરી પોરબંદરના જેઠવાને અને નીકળી ગયો ચારણભાઈ એ હાલતા 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 એ હાલારની ધરતીમાંથી જે હજી હાલ્યો આવે ત્યાં તો એકરી પચી પચા ગાડા છે ઉછાળાને ભરીને ધીરા 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 ધોળા ઈંડા જેવા બળધિયાની ડોકે ઘુઘરમાળ બાંધેલી અને બળધિયા હામાં મળ્યા પૂછ્યું એને હાલતા હાલતા કઈ બાજુ જાવ છો એ કે અમારો રાજા રયત ઉપર કોપાયમાન બીનો છે અમને અમારું નગર ખાલી કરાવ્યું ઘરા ખાલી કરાવ્યો ગામ ખાલી કરાવ્યા ઉચાળા ભરેલા ગાડા અને ચારણે કીધું પોરબંદરમાંથી નીકળી ગયેલો મનતાણ થઈ ગયેલી હા ભણજો વટ કેવો હોય અને આવો વટથી જે જીવી જાય એના જગતમાં ઇતિહાસ ઉજળા રહે અને તેદી એને કીધું કે આ ગાડા જાય છે ક્યાં ટૂંકમાં વાત કરું તો એ ગાડા નીકળ્યા હતા ઠેઠ ઈડરમાંથી રણજી તાતા ઈડરના મહારાજાના ઘરેથી રાણી સાહેબ ગાડામાં બેહીને સાંભળાજી દર્શને જાતા અને બળધીઓ બીમાર પડ્યો તેદી બાજુમાં નાનું એવું ખેતર અને ચારણ વાવણી કરે અને વાવણી કરતા ચારણને કોઈ કીધું બળદ આપી દો ઈડર મહારાજા ના મહારાણી છે અને સાંભળાજી જાય છે પણ મારે વાવણીનું ટાણું છે મારી આગળ બીજો બળદ નથી જો હુકમ કરી ના પાડી બળદની
રાજના માણસો આવીને કીધું કે ચારણો એ બળદની ના પાડી. કોઈ પાનમાન બીનો રાજા ખરો ને, સત્તા હતી, અભિમાન હતું. ચારણો ની કિંમત કદાચ કરતા આવડી ન આવડી ખબર નથી, પણ વાત એમ કે છે. એને કીધું કે મારું ફરમાન છે, મારા પરગણામાં મારા એરિયામાં એક પણ ચારણ નું ખોડું ન રહેવા દઉં. કોઈને ઉતારા ભરી લે, મારી જમીન મારો ગરા મૂકી દે, ગામ મૂકી દે, કહી દો એમને. ઈ ઉચાળા ભરેલા ગાડા જાલણસી કાટા નામનો ચારણ જે પોરબંદર માંથી નીકળેલો એને હામા મળ્યા અને એને કીધું કે શું કામ કે આવી રીતે અમારી જમીન અમારું ગામ અમારું ગરા મૂકી દીધો છે, કે હું ચારણ છું તમે ચારણ છો, પણ સાચો તો તમારો ભાઈ બન છું, એક વાત સાંભળી લેજો. તમારો ગ્રહણ તમારું ગામ જો પાછા અપાવું જ માનજો કે હું જાલણસી કાંટો બોલ્યો છું. હો, ત્યાંથી નીકળી ગયો, ઈડર નથી જતો, એ જાય છે ભુજમાં અને ભુજના રાજા દેહળની હારે ભાઈ બંધાઈ થઈ ગઈ. મિત્ર કેવો એનો પુરાવો આપું છું, ભાઈ બંધ કેવો એનો પુરાવો આપું છું. ભેગા બેહીન પગ કાપે ને એને ભાઈ બંધ ન કહેવાય. કદાચ ભાઈ બંધ માટે મરવું પડે તો માથું આપી દે, ભાઈ બંધ માટે એક નહીં એક કરોડ સુધીની ખોટ ખાવી પડે તો ખાઈ લે, એને ભાઈ બંધ કહેવાય. આતા પહેરે લુગડા નું વાતું કરે, હજબ વાતો રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. આજી પાજી નો હે અન કરો કોટી ઉપાય, તમે જેમ જેમ કરો ચાકરી તેમ તેમ રોષે ભરાય. અરે કમતી આળો ને લાખો કરો એમાં એક દી ઉણપ થાય. ઘણા એવા હોય છે તમે લાખો વાર એનું રાખ્યું હોય પણ એક દી ભૂલ થાય ને તા ઘોડો થઈ જાય. હા, કમતિયાળા ને તમે લાખો કરો પણ એમાં એક દી ઉણપ થાય તા તો ભવના ભૂલી જાય, એ તો કરેલ ગણ ને કાગડા. એ પાજીના કટકા જેવો માણા અને તેથી દેહળ ની યાર ભાઈ બંધાઈ થઈ ગઈ, મિત્રતા થઈ ગઈ. રા દેહળ ને જાલણસી વગર ન હાલે અને જાલણસી ને દેહળ વગર ન હાલે. મારે વાત ટૂંકમાં કરવી છે કે મિત્રતા આવી કરજો. આ પ્રસંગ જીવનમાં ઉતાર્યા જેવો છે એટલે કહી દઉં, ભાઈ બંધાઈ કરો તો આવી કરજો. એક દી બે દી છ મહિના બાર મહિના પાંચેક વર્ષના વાણા વિયા ગયા જાલણસી, એક દી એક રાત કોઈ દી દેહળ વગર પોતાના ભાઈ બંધ ભુજના રાજા વગર રહી ન શકે. અને એમાં કારણ કે ઈડર મહારાજાના ઘરે જે મહારાણી હતા એ ભુજના હતા, એટલે કેવરાયું કે કવિરાજના એ મોકલો ઈડરમાં અમારી મહેમાન ગતિ કરવા. કવિરાજને બહુ કહેવામાં આવ્યું, બહુ જાલણસીને કહેવામાં આવ્યું કે તમે જાઓ ને ઈડર, મારા બેનના ઘરે એકાદો આટો મારો ને. એ જાલણસી આવે છે, કલ્યાણમલજી મહારાજા ઈડર દરબાર સાહેબ ભાઈ બંધાઈ કરવા માટે એમ કે છે કે જાલણસી તમે મારા ભેરુ બનશો. પણ કવિરાજ એક દી બે દી ત્રણેક મહિના થયા એટલે જાલણસી કાંટાને કહે છે, કોણ કહે છે ખબર છે ઈડર મહારાજા, એ કે એકાદી વાત એકાદું દુહો લખતા જાઓ ને હું જીવનમાં અમર થઈ જાઉં. લખો ને કાદું અમર થઈ જાવ કે હું ઈ ચારણ છું, કઈક જોઉં તો લખું ને સુદાન, હું સત્યનો પૂજારી છું અને મને પીડા થાય છે એટલા વાત હું કાયમ કહું છું, હજી એ કહી દઉં. ઉતરે તો મગજમાં ઉતારજો, ન ઉતરે તો તમને હજારો વંદન. ભારતને આઝાદી મળી ગઈ, લોકશાહી આવી ગઈ, તેથી બે મહારાજાનું સન્માન દિલ્હીમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિએ ગોઠવેલું. આ છેલ્લો પ્રસંગ કેવો છે મારા આપને, એક જયપુર મહારાજા માનસિંહજી અને બીજો ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી, બેનું સન્માન એને ગોઠવું હતું અને ભારતને આઝાદી મળી ગઈ, લોકશાહી આવી ગઈ અને બે આમ તોપમાં ગોળા ફીટ થઈ ગયા છે. શું કામ કે જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજા નું સન્માન છે આજ. મહારાજા આવ્યા બે રાત રોકાણા, હવારમાં લાલ કિલ્લા ઉપર જાજમું પથરાતી હતી કે ઉદયપુર મહારાજા સર ભગવત અને જયપુર મહારાજા માનસિંહ નું સન્માન છે આયા. સાંભળવા જેવી જીવનમાં ઉતાર્યા જેવી કીર્તિભાઈ વાત મને બહુ ગમેલી. આ બે હવારમાં પાઘડીયું પહેરી તૈયાર થઈ અને આમ જ ડગ દીધા સડાપ 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 સડાપ. પહેલા રાષ્ટ્રપતિ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને પહેલા વડાપ્રધાન પંડિતજી હાથમાં ફૂલહાર લઈ બે મહારાજાનું સન્માન કરવા ઊભા છે. તેથી ઈસુદાન બાજુમાં નાથુસિંહજી મયારા નામનો ચારણ ઊભો છે અને એ ચારણને કહે છે, કવિરાજ એવી કંઈક વાત કરી દો, આજ અમારું રાષ્ટ્રપતિ સન્માન કરે છે, ભારતને આઝાદી મળી અને અમારા બે મહારાજાનું સન્માન છે, એવી કંઈક વાત લખી દો જગતના ચોકમાં અમર થઈ જાય. તેદી નાથુસિંહજી કીધું, ખુશામત કરી અને ખાવા વાળો હું ચારણ નથી, માખણના લોંદા મારી મારીને જીવું એ ચારણ હું નથી, મને હરમ આવે છે આજ. હો કે પણ અમારું સન્માન છે ને તમને હરમ છે નહીં આવે, અમારું સન્માન છે આજ રાષ્ટ્રપતિ હામાં ઊભા છે. એ કે ભલે રાષ્ટ્રપતિ ઊભા હોય હામાં પણ મને હરમ આવે છે, ઉતારજો ઉતરે તો જીવનમાં કે શેની હરમ આવે છે. અને તેદી મહેશદાનજીને દુહો કીધો કે માન પતે જો મિલે હોત તો ખપજાવત આખી ખુરશાન. એ ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી અને એ જયપુર મહારાજા માનસિંહજી, આજથી 450 વર્ષ પહેલા જેદી અકબર દૂઠ દમંગલ સૈન્ય લઈને હલ્દી ઘાટીના મેદાનમાં આવ્યો ને, તેદી બેને ભેગું ઊભું રહેવાની જરૂર હતી, હવે મોડું થઈ ગયું છે. ગમે એટલા ભેગા થઈને સન્માન લ્યો ને તોય નકામું છે. માન પતે જો મિલે હોત તો ખપજાવત આખી ખુરશાન. અબે માન અબે ભગવત, મિલ્યો તો નહીં નફો નહીં હાણ,
હવે કાઈ ફાયદો નથી ને કઈ નુકસાન નથી, તમારા મનમાં રાજી થતા હોય તમે તમારા હાર પહેરી લો, બાકી હું ચારણ છું મને ખુશામત કરતા નહીં ફાવે. એક થવાનો યુગ છે ને એક થઈ જાય, જો અંદરો અંદર તિરાડું પડી અને માલકુર ને માલકુર જો બાયું ચડાવી તો સમય જાજો વીતી જશે, એટલું યાદ રાખજો. અને તેથી જાલણસિંહ કાંટાને કીધું, કઈક લખો કે હું સમય આવશે તો લખીશ. ટૂંકમાં વાત કરું, બે નદીમાં નાવા પડે દરિયામાં પોતાના તળાવમાં, અને એમાં જાલણસિંહ કાંટા પહેલા નીકળી જાય અને મહારાજાના કપડા પહેરે છે, રાજનો પોશાક પહેરી લીધો. એટલે પાણીમાં ઉભા ઉભા ઈડર મહારાજાએ કીધું, ગયો કવિરાજ, એ કપડા એ પોશાક તો મારો છે. તેથી ઈસુદાનજીને દુહો લખ્યો કાંઠે ઉભા રહીને, કે કંઈક પહેર્યા અને કંઈક પહેરશું, આ તો પાલવ ઘટ પરમાણ, પણ મારું તારું ન ગણાય એ તો ઓલા દેહળના એંધાણ. ભાઈબંધ એને કહેવાય, સાહેબ કે હું જેથી દેહળની કચેરીમાં એના લુગડા પહેરી એના રાજના પોશાક પહેરી નીકળી જાઉં, તો કોઈ દી મને એમ નથી કીધું જાલણસિંહ તમે મારા લુગડા પહેર્યા છે. આને ભાઈબંધ કહેવાય, આને મિત્ર કહેવાય. આવી ભાઈબંધાઈ કરજો જેમાં કોઈ દી ગણતરી ન હોય, એવી મિત્રતા કરજો. ત્યારે